આગળ વાત કરીએ ઉત્તર મુંબઈમાં બનેલા બોરીવલી કોર્ટ કોમ્પ્લેક્સને સુધારવા અને સારી સુવિધાઓ આપવા માટે રાજ્ય સરકારે લગભગ 2.5 કરોડનું બજેટ પસાર કર્યું છે, જેનું ભૂમિપૂજન આજે થવાનું હતું, પરંતુ બોરીવલી બાર કાઉન્સિલ તે દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી. આ વિશે ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટી તેની સાથે બોરીવલી કોર્ટ પરિષદ પહોંચ્યા હતા, પરંતુ બાર કાઉન્સિલના પ્રમુખે ત્યાં તેનું ઉદ્ઘાટન ન કર્યું. આ વિષય અંગે સાંસદ ગોપાલ શેટ્ટીએ જણાવ્યું કે બાર કાઉન્સિલના પ્રમુખ રાજેશ મોરે કોર્ટમાં ભૂમિપૂજનને લઈને એક પત્ર જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોર્ટના વિકાસમાં કોઈ રાજકીય વ્યક્તિને બોલાવવામાં આવશે નહીં, પરંતુ જો વકીલ બોલાવશે એક નેતા અને તેની સામે પગલાં લઈશું. જેના જવાબમાં સાંસદે બાર કાઉન્સિલને એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું કે તેઓ સંસદ સભ્ય છે, કોઈ તેમને ક્યાંય જવા કે ન્યાય મળવા દબાણ કરી શકે નહીં. સાંસદે કહ્યું કે તેઓ કાયદાને સારો બનાવવા અને કાયદાકીય પ્રક્રિયાને સરળ બનાવવા માને છે. આ પ્રસંગે સાંસદે વધુ જણાવ્યું કે દરબારના વિકાસ માટે ભૂમિપૂજન જરૂરી છે. સાંસદે બાર કાઉન્સિલને પત્ર લખ્યો છે. મુખ્ય સમાચાર આવ્યા છે મુંબઈથી, ત્યારે રાજેશ મોરે બોરીવલીની કોર્ટ કોમ્પ્લેક્સ સુધારવા બજેટ પસાર કર્યું છે, જેમાં સુધારવા અને સારી સુવિધાઓ આપવા 2.5 કરોડનું બજેટ પાસ કરાયું છે. રાજેશ મોરે કોર્ટમાં ભૂમિપૂજનને લઈને એક પત્ર લખ્યો છે, જેમણે સાંસદે બાર કાઉન્સિલને પત્ર લખી તેમણે તેમની ફરજો પ્રત્યે રજૂઆત કરી છે. બોરીવલી કોર્ટ કોમ્પ્લેક્સને સુધારવા હાલ બજેટ પસાર કરાયું છે, જેમાં સુધારવા અને સારી સુવિધાઓ આપવા 2.5 કરોડનું બજેટ બહાર પડ્યું છે. बोरेली कोर्ट में इसलिए आया हूँ, आप सबको आश्चर्यचकित होगा इस बात को जानकर, जब ये बोरेली कोर्ट 1962 में प्रारंभ हुआ था तब यहाँ पर वकीलों की संख्या थी 25 और आज 2023 में वकीलों की संख्या है 2500. ओके, टोटल मेट्रोपॉलिटन कोर्ट उन दिनों में यहाँ पर 2 हुआ करती थी, आज 6 कोर्ट यहाँ से फंक्शनिंग हो रहा है. उन दिनों में दहिसर, बोरीवली, मलाड और गोरेगांव इस प्रकार से ईस्ट और वेस्ट करके 6-8 पुलिस स्टेशन थे. अब 17 पुलिस स्टेशन के केसेस यहाँ पर आते हैं. अब इतने सालों में यहाँ पर पब्लिक का लोड बढ़ गया, वकीलों का लोड बढ़ गया, नंबर ऑफ पुलिस स्टेशन 6-8 के 17 हो गए, लेकिन कोर्ट को चलने के लिए जो जगह की आवश्यकता होती है वो वैसे के वैसे ही है. उसके अलावा जो छोटे मोटे रिपेयरिंग करने हैं उसके लिए भी हर साल फंड पास होता था, लेकिन रिपेयरिंग कभी हुआ ही नहीं. बार एसोसिएशन के वकील आखिर मुझे मेरे ऑफिस में मिले, मैंने तुरंत PWD मिनिस्टर को, लॉ मिनिस्टर को चिट्ठी लिखा, उनको जाकर हम 2 बार मिले मंत्रालय में, हम पालक मंत्री मंगल प्रभात लोढ़ा जी को मिले, उनको चिट्ठी दी और 3.5 करोड़ रुपये के आसपास फंड इस साल में पास हुआ है. वो फंड का काम आज भूमि पूजन करने का तय हुआ था. अब देखिए कैसे लोकशाही चल रही है. अब यहाँ के जो वकील है उन्होंने जो न्यायाधीश है उनको कहा कि भाई मेंबर ऑफ पार्लियामेंट को यहाँ पर बुलाना है, तो उनके नियम में हो सकता है कि भाई हायर अथॉरिटी से परमिशन लेना है, ये उनका काम था. अब वो लिया नहीं और 8 तारीख को आज जब भूमि पूजन होने जा रहा है तो बार एसोसिएशन ने एक लेटर इशू किया कि कोई पॉलिटिशियन को यहाँ पर बुलाया नहीं जाएगा, अगर कोई वकील बुलाता भी है तो उसके ऊपर कार्रवाई की जाएगी. इस प्रकार का एक पत्र उन्होंने लिखा और वो बार एसोसिएशन के जो वकील मुझे मिलने आए थे